ધોરણ 11 આંકડાશાસ્ત્ર જો આગળના આપણે દાખલા જોઈ ગયા આવૃત્તિ વિતરણ એમાં અસતત અને સતત આ બંને પ્રકારના આવૃત્તિ વિતરણ જોઈ ગયા હવે આ અસતત કે સતત આવૃત્તિ વિતરણ ઉપરથી સંચય આવૃત્તિ વિતરણ જો સંચય આવૃત્તિ વિતરણ એટલે અસતત હોય કે સતત સતત આવૃત્તિ એટલે વર્ગ આપેલા હોય એના ઉપરથી આપણે સંચય આવૃત્તિ વિતરણ તૈયાર કરવા માટે ધ્યાન રાખજો સૌ પ્રથમ સંચય આવૃત્તિ વિતરણનો અર્થ કે ચલની કિંમત એટલે અસતતમાં ચલ હશે સતતમાં વર્ગ હશે ચલની કિંમત કે વર્ગની આવૃત્તિ અને તેના આગળની બધી જ કિંમતો ચલની એના આગળની બધી કિંમતો કે વર્ગ હોય તો વર્ગની આવૃત્તિના સરવાળાને સંચય આવૃત્તિ કહે છે જેને આપણે સંકેતમાં CF વડે દર્શાવીએ છીએ અને આ પ્રકારનું જે આવૃત્તિ વધતી જાય સંચય આવૃત્તિ એટલે એક એક ચલની આવૃત્તિ કે વર્ગની આવૃત્તિ વધતી જાય અને છેલ્લે કુલ આવે અથવા પ્રથમ કુલ હોય ત્યારબાદ એ ચલની આવૃત્તિ કે વર્ગની આવૃત્તિ ઘટતી જાય છેલ્લે એની મૂળ આવૃત્તિ આવે તો આ પ્રકારના આવૃત્તિ વિતરણને આપણે સંચય આવૃત્તિ વિતરણ કહેવાય આ સંચય આવૃત્તિ વિતરણ બે પ્રકારના થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ એમાં જુઓ પ્રથમ થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ એનો અર્થ કે અસતત માટે ચલ હશે અને સતત માટે વર્ગ હશે ચલની કિંમત કે વર્ગની ઉધ્વસીમા બિંદુ ધ્યાન રાખજો થી ઓછામાં ઉધ્વસીમા એના આગળના જ વર્ગનું પ્રથમ વર્ગનો આગળનો વર્ગ એટલે પ્રથમ વર્ગની અધસીમા બિંદુ થશે ચલની કિંમત કે વર્ગના ઉધ્વસીમા બિંદુથી ઓછી કિંમત ધરાવતા અવલોકનોના સરવાળા અવલોકનોને સમાવતા બધી જ કિંમતો કે વર્ગની આવૃત્તિઓના સરવાળાને થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ કહે છે ધ્યાન રાખજો અસતતમાં પ્રથમ જે આવૃત્તિ હશે એની મૂળ આવૃત્તિ ત્યારબાદ એક એક આવૃત્તિ ઉમેરાતી જશે અને છેલ્લે કુલ બનશે જ્યારે વર્ગ આપેલા હોય એટલે સતત આવૃત્તિ વિતરણ આપેલું હોય તો પહેલાં 0 આવશે ત્યારબાદ ઉમેરાતી જશે છેલ્લે એક લાઈન વધશે ત્યાં કુલ આવશે હવે એ જ પ્રમાણે થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બીજો પ્રકાર થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણનો અર્થ કે ચલની કિંમત અસતત માટે ચલની કિંમત સતત માટે વર્ગની અધસીમા બિંદુથી વધુમાં અધસીમાથી ઓછામાં ઉધ્વસીમા અધસીમા બિંદુ જેટલી કે તેથી વધુ કિંમતો ધરાવતા અવલોકનોને સમાવતા બધી જ કિંમતો કે વર્ગની આવૃત્તિના થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ થી વધુમાં અસતત માટે પહેલાં કુલ આવશે ત્યારબાદ એક એક ઘટતી જશે ધ્યાન રાખજો અને છેલ્લે જે મૂળ હતી એ જ્યારે સતત હશે તો પ્રથમ કુલ આવશે ત્યાર બે ઘટતી જશે અને છેલ્લે એક લાઈન વધશે એને 0 આવશે આ સતતમાં 0 થી ઓછામાં પ્રથમ છે 0 છેલ્લે કુલ અને થી વધુમાં પ્રથમ કુલ છેલ્લે 0 પણ એ સતત માટે અસતત માટે 0 મૂકવો એવું નહીં ધ્યાન રાખજો
आना ઉપરથી કે થી ઓછા પ્રકારના સંચય આવૃત્તિ વિતરણમાં આવૃત્તિ ઉમેરાતી જશે, એક એક ચલ કે વર્ગની આવૃત્તિ ઉમેરાતી જશે અને છેલ્લે કુલ આવૃત્તિ આવશે। થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વિતરણમાં પ્રથમ કુલ આવૃત્તિ આવશે, ત્યારબાદ દરેક આવૃત્તિ ઘટતી જશે અને છેલ્લે ચલ કે વર્ગની જે મૂળ આવૃત્તિ હશે એ મૂળ આવૃત્તિ બનશે। એટલે આના ઉપરથી થી વધુ અને થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ જે તમને મૂળ આવૃત્તિ વિતરણ આપેલું હશે, મૂળ આવૃત્તિ વિતરણ એટલે અસતત કે સતત જે કોઈ પ્રકારનું આપેલું હોય એના ઉપરથી આપણે સંચય આવૃત્તિ વિતરણ શોધવા માટે જો એને લગતો દાખલા પણ પરીક્ષામાં પૂછાય છે અને એને લગતો દાખલો ચોપડીમાં ઉદાહરણ 6 થી સંચય આવૃત્તિ વિતરણ અંગેના દાખલા શરૂ થાય છે। સૌ પ્રથમ અસતત પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ છે। અસતત પ્રકારના સંચય આવૃત્તિ વિતરણ ઉપરથી સંચય આવૃત્તિ વિતરણ એની ગણતરી ધ્યાન રાખજો। તમને બાળકોની જો રકમ ધ્યાન રાખજો, એક વિસ્તારમાં રહેતા 50 કુટુંબોમાં બાળકોની સંખ્યા વિશે એકઠી કરેલી માહિતી નીચે પ્રમાણેનું વિતરણ અહીંયા અસતત પ્રકારનું મૂળ આવૃત્તિ વિતરણ આપેલું છે। બાળકોની સંખ્યા એ આપણો ચલ જેને એક્સ તરીકે એક્સ અને કુટુંબની સંખ્યા એ આપણે એ ચલની આવૃત્તિ જેને એફ તરીકે। આના ઉપરથી આપણે થી ઓછા અને થી વધુ પ્રકારનું સૌ પ્રથમ આપણે કિંમત એની લખી દઈએ, ચલની કિંમત 0 થી 3, દરેક ચલની આવૃત્તિ 0 ની આવૃત્તિ 10, 1 ની 25, 2 ની 12 અને 3 ની 3, આના ઉપરથી કુલ આવૃત્તિ 50, આના ઉપરથી થી વધુ પહેલાંથી ઓછા થી ઓછા પ્રકારની અને એની સંચય આવૃત્તિ જેને આપણે સી એફ કહીશું। તો સૌ પ્રથમ 0, 0 થી ઓછા, 1 થી ઓછા, 1 કે તેથી ઓછા, 2 કે તેથી ઓછા, 3 કે તેથી ઓછા, થી ઓછામાં પ્રથમ અસતત માટે પ્રથમની જે આવૃત્તિ હશે એ જ આવૃત્તિ બનશે। ત્યારબાદ 1 1 ઉપરની સંચય આવૃત્તિમાં 1 1 ઉમેરાતી જશે। આનો અર્થ એમ 0 કે તેથી ઓછા કુટુંબ બાળકો હોય એવા કુટુંબો 10 કે જે કુટુંબમાં એક પણ બાળક ન હોય એવા 10 કુટુંબો, 1 કે તેથી ઓછા એમાં 0 પણ આવી જાય એટલે એક બાળક હોય અથવા તેના કરતાં ઓછા બાળકો હોય તો 0 ના બાળકો હતા એ 10 તો હતા વત્તા 25, એમ કરીને 1 કે તેથી ઓછા બાળકો ધરાવતા કુટુંબોની સંખ્યા 35, 2 કે તેથી ઓછા બાળકો તો 2 કે તેથી ઓછા એમાં 1 કે તેથી ઓછા આવી જાય ને 0 કે તેથી ઓછા એટલે 35 તો હતા વત્તા 2 બાળકો હોય એવા કુટુંબો 12 એટલે 2 કે તેથી ઓછા બાળકો હોય એવા 47 કુટુંબો, 3 કે તેથી ઓછા બાળકો તો 2 કે તેથી ઓછા બાળકો હોય એવા 47 હતા અને આ ઉપરાંત 3 બાળકો હોય એવા
ત્રણ કુટુંબો એમ કરીને ત્રણ કે તેથી ઓછા, એટલે પ્રથમ જે મૂળ હતી એ આવૃત્તિ, ત્યારબાદ આવૃત્તિ વધતી જશે અને છેલ્લે એની કુલ આવૃત્તિ. આ અસતત પ્રકારના આવૃત્તિ વિતરણના આધારે આપણે થ્રી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બનાવ્યું. હવે આ જ દાખલો થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ. ધ્યાન નાખજો. તો આપણે બાળકોની સંખ્યા ઇચર, જેને એક્સ, કુટુંબની સંખ્યા આપણી આવૃત્તિ એફ, આના ઉપરથી વધુ પ્રકારનું ને સંચય આવૃત્તિ સી એફ. આપણી રકમ બાળકોની સંખ્યા 0 થી 3, એના કુટુંબોની સંખ્યા 0 હોય એવા 10, 1 હોય એવા 25, 12 અને 3, એમ કુલ 50 કુટુંબો. હવે આપણે થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ. તો 0 કે તેથી વધુ વધુ, 1 કે તેથી વધુ, 2 કે તેથી વધુ, 3 કે તેથી વધુ. 0 એટલે એક પણ બાળક ન હોય, અથવા 0 કે તેથી વધુ એવા કુલ કુટુંબો પ્રથમ આવશે, થી વધુમાં પ્રથમ કુલ આવશે, કે એક પણ બાળક ન હોય, ઉપરાંત કુટુંબના 1, 2, 3 કોઈ પણ બાળક હોય એવા કુલ કુટુંબો 50. હવે 0 કે તેથી વધુ બાળકો હોય એવા 50 કુટુંબો. હવે 1 કે તેથી વધુ એનો મતલબ એમ એક પણ બાળક ન હોય એવા 10 હતા, એ 10 બાદ થઈ જશે, તો 50 - 10 એટલે 1 કે તેથી વધુ બાળકો હોય, 1 કે તેથી એટલે 1 પણ આવી જાય, 2 પણ આવી જાય અને 3 પણ આવી જાય, એક પણ બાળક 0 હોય એવા 1 કે ન આવે. 1 કે તેથી વધુ બાળકો હોય એવા 40. હવે 2 કે તેથી વધુ, તો 1 કે તેથી વધુ હતા 40, એમાં 1ના બાદ કરી દો 25, એનો મતલબ એમ 2 કે તેથી વધુ બાળકો હોય એવા 15 કુટુંબો, 2 કે જે કુટુંબો 2 અથવા 3 બાળકો હોય. 3 કે તેથી વધુ, તો 2 કે તેથી વધુ એના 15 હતા, એમાં 3 બાળકો ધરાવતા કુટુંબોના 3 કુટુંબો છે, તો એનો મતલબ ના 2 બાળકો ધરાવતા એવા 12 કુટુંબો છે, તો એનો અર્થ એમ 3 કે તેથી વધુ બાળકો હોય એવા 3. આ મૂળ અસતત આવૃત્તિ વિતરણ ઉપરથી સંચય આવૃત્તિ વિતરણ થી ઓછા પ્રકારનું અને થી વધુ પ્રકારનું, અને એના પછીનું ઉદાહરણ આવશે હવે 7, એ સતત આવૃત્તિ વિતરણના આધારે થી ઓછા અને થી વધુ. બસ અહીંયા આપણે આટલે સુધી રાખવા જઈશું. સ્વામિનારાયણ.